નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં. હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરજો. ચાલો વિડીયો શરૂ કરીએ. બાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 2 એકચલ સુરક્ષા સમીકરણ સ્વાધ્યાય 2.2 નો દાખલો 7 અને 8. આગલા દાખલાની જેમ જ આમાં ઉકેલ મેળવી અને જવાબ તપાસવાનો છે, મતલબ કે ડાબા બરાબર જવાબ ચેક કરવાનો છે. તો આપણે દાખલા 7 વિશે વિચારીએ તો કે x બરાબર 4/5 કૌંસમાં x + 10. તેથી x બરાબર 4 x + 10 અને છેદમાં 5. હવે આ 4 x ના પણ છે અને 10 ના છે, આપણે બંનેને આપી દઈએ અને આ 5 બરાબરની આ બાજુ લઈ લઈએ તો બની જશે 5x. 5 × x = 5x ભાગાકારના સંબંધમાં હતા, બની કે આ બાજુ એમાં તો ગુણાકારના સંબંધમાં થઈ ગયા. 4 આને આપી શકે, થઈ જશે 4x, અને આના 4 હું 10 ને પણ આપીશ તો 4 × 40. હવે 5x 4x નો બરાબર ની આ બાજુ લઈ આવું તો −4x થઈ જશે, કારણ કે ધન 4x હવે બની જશે −4x = 40. તો 5 માંથી 4 જાય એટલે કે 1 લખવાની જરૂર નથી, એટલે કે x = 40. આપણે x ની કિંમત મળી 40. તો હવે આપણે ડાબા બરાબર જવા માટે x બરાબર વિચારીએ તો x = 4/5 × x + 10. તો આપણી ડાબી બાજુ થશે ડાબા બરાબર ની આ બાજુ આપણી થશે જબા. તો ડાબામાં તો x જ છે તો x, અને x ની કિંમત આપણે લીધી તો કે 40. તો ડાબાની કિંમત પણ આપણને મળી 40. હવે જબા વિશે વિચારીએ તો જબા એટલે કે 4/5. અહીંયા x ની કિંમત આપણને આપી છે 40. તો 4/5 એટલે કે 40 + 10, કારણ કે x ની કિંમત આપણને કેટલી આપી દીધી છે 40. તો 4 × 40 = 10 = 50, એટલે કે 50 × 5 = 10 × 5 = 50. 5 અને 5 ઉડાડી દેશું, અહીંયા 10 વધ્યા, અહીંયા 4 વધ્યા, 4 × 40. તો જબા પણ 40 આવ્યો. તો આપણે લખી શકીએ ડાબા બરાબર જબા. આપણે ડાબી બાજુ પણ 40 આવ્યો અને આ જમણી બાજુ પણ આપણી 40 આવી. તો ડાબા બરાબર જબા. તો આપણે કહી શકાય કે દાખલા 7 માટે આપણે સમીકરણનો જે ઉકેલ મેળવ્યો એ સાચો છે. હવે આપણે દાખલા 8 વિશે વિચારીએ. દાખલા 8 માટે 2x/3 + 1 = 7x / 15 + 3. હવે આપણે આ 1 અને આ 3 ને ડાયરેક્ટ હિસાબ કરવાને બદલે પહેલા આપણે આનો લસાઅ લેવો પડશે, એટલે કે 2x + 3. મેં જો + 3 કરી અને નીચે છેદમાં અહીંયા છેદમાં કંઈ નથી અને મેં ડાયરેક્ટ 2/3 મૂકી દીધા, તો છેદમાં જો નીચે મેં 3 આપ્યા હોય તો અહીંયા મેં 3 આપ્યા હોય તો ફરજિયાત ઉપર પણ મારે 3 આપવા પડે. 3 × 3 એટલે ઉપર થશે 3, એને બરાબર 7x, અને અહીંયા પણ મેં લસાઅ કરી નાખ્યો 15. હવે લસાઅ 15 કર્યો એનો મતલબ એવો કે નીચે મેં અહીંયા 3 ને મેં આપ્યા 15, ત્યારે નીચે 15 થયા તો ઉપર પણ મારે આપવા પડે 15. તો 15 × 3 = 45, તો વત્તા થશે 45. હવે આ 15 ને બરાબર ની આ બાજુ જવા દો, 3 ને બરાબર ની પેલી બાજુ જવા દો, તો કે 15 × 2x + 3 ભાગાકારના સંબંધમાં છે, ઉપર આવે તો ગુણાકારના સંબંધમાં આવે, પણ અહીં તો વત્તાની નિશાની છે એટલે મારે કૌંસ મૂકવો પડ્યો, બરાબર 3 × 7x + 45. તેથી 15 × 2 = 30x = 15 × 3 = 45 + 7 × 21x + 5 × 15 = 5 = 135. શું કર્યું મેં? આ 15 2x ને આપ્યા તો 15 × 2 = 30x થયા, 15 × 3 ને આપ્યા તો 45x થયા, આ 3 મેં 7x ને આપ્યા તો 7 × 3 = 21x થયા, અને આ 3 ને 45 ને આપ્યા તો 135 થયા. હવે આ 21x ને હું આ બાજુ લઈ આવું અને આ 45 ને બરાબર ની પેલી બાજુ લઈ જાઉં તો કે 30x - 21x = 135, એને −45. 30 માંથી 21 છે તો તેથી 9x =
145 માંથી 5 ત્રિકા છે, 5 માંથી 5 જાય તો 0, 3 માંથી 4 ના જાય તો અહીંયા આવશે 13, અહીંયા આવ્યા 0, 13 માંથી 4 જાય તો 90. તો x બરાબર, આપણે અહીંયા ઉપર કન્ટિન્યુ કરીએ, તો x બરાબર 90 ભાગ્યા 9, કારણ કે આ x ને મેં સૂત્રનો કર્તા બનાવ્યો, તો આ જે 9 છે એ બરાબરની પહેલી બાજુ જાય તો ભાગાકારના સંબંધમાં અહીંયા આપણે ઉડાડી દીધું 10 ગુણ્યા 9, 9 ઉડી જશે તો x બરાબર આપણને મળ્યા 10. હવે આપણે ડાબા બરાબર જવા માટે વિચારીએ તો આપણું સમીકરણ આપણે ફરીવાર લખી લઈએ, 2x / 3 + 1 = 7x / 15 + 3. તો આપણે આ ડાબી બાજુ છે બરાબર x ની કિંમત આપણને 10 મળી, 2 ગુણ્યા 10 છેદમાં 3 વત્તા 1 બરાબર 2 ગુણ્યા 10 એટલે કે 20 ના છેદમાં 3 વત્તા 1. ફરીવાર આપણે લસા લઈએ તો 20 વત્તા 3 છેદમાં 3, 20 ને 3, 23 ના ભાગ્યા 3. હવે આપણે જવાબ વિશે વિચારીએ તો કે 7x એટલે કે 7 ની કિંમત હતી, આપણને x ની કિંમત મળી 10 એટલે કે 7 ગુણ્યા 10 એટલે કે 70 ભાગ્યા 15 વત્તા 3 બરાબર 7 ના 70 છેદમાં 15 વત્તા 3. આપણે લસા લઈએ તો 70 વત્તા 15, અહીંયા 15 અને 15 ઉપર અહીં આપીએ એટલે 15 તેરીને 45 બરાબર 70 અને 45 ની આપણે કિંમત શોધીએ. આટલો સરવાળો કરીએ, 0 અને 5 એટલે કે 5, 7 અને 4 એટલે કે 11 છેદમાં 15. તો હવે આપણે આપણે આ ભાગ ઉડાડશું, કેટલા પંચા 115 થાય તો કે 23 પંચા અને અહીંયા થશે 5 તેરી, તો 5 અને 5 ઉડી જશે તો જવાબ આવ્યો 23 ના છેદમાં 3. અહીંયા આપણને ડાબા બરાબર જવાબ મળ્યા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, બંને બાજુ 23 ના છેદમાં 3, 23 ના છેદમાં 3 મળ્યા, x બરાબર 10 મળ્યા. તો આપણે કહી શકીએ કે દાખલા નંબર 8 માટે પણ આપણે જે ઉકેલ મળ્યો એ જવાબ સાચો છે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.